હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? ફાઇન. ચાલુ કરીએ આપણે. તમે સ્મોલ વેકેશન પછી એકાદો લેક્ચર આપણે જોઈ ગયા હશો, બરાબર છે? બટ જે થોડો ઘણો પણ તમને ગેપ અપ મળ્યો તો એની અંદર આઈ હોપ્સ કે તમે પ્રીવિયસ લેક્ચરનું જેટલું હતું એ બધું ક્લિયર કટ કરી લીધું હશે. તો જો આપણો લાસ્ટ સેશન હતો એ કયું હતું? બેવડું ફલક, બરાબર, ડબલ ફર્ટિલાઇઝેશન. તો હું આખું બેવડું ફલકનું રિવિઝન નથી કરાવતી, પણ જે સિમ્પલ વસ્તુ છે, જે મારો આજનો લેક્ચર છે, જે આપણો આજનો લેક્ચર છે, એ તમને પાછળ શું સમજાવશે એના માટે જરૂરી છે. એનાથી શરૂઆત કરીએ. કે
એની અંદર કન્વર્ટ થશે ભ્રૂણકોષની અંદર, એન્ડોસ્પર્મની અંદર કન્વર્ટ થશે, બરાબર. તો આ જે ભ્રૂણ વયનું છોકરાઓ જે ભ્રૂણ છે ફ્યુચરની અંદર આ ભ્રૂણ વયનું, તો હવે આ બંનેને અનુલક્ષી ઘટના બનશે પશ્વફલન. અને પશ્વફલનની અંદર શું થશે તો તમે યાદ રાખજો, પશ્વફલનની અંદર તમારે જોવાનું છે કે બીજા સમય હતું જેની અંદર આ મોટી ઘટનાઓ બની રહી છે, ભ્રૂણ બને છે, ભ્રૂણકોષ બને છે, અને એક હતું અંડક કે જેની અંદર આ બને છે, બીજા સમયની અંદર અંડક, અંડકની અંદર આ બધી પ્રક્રિયાઓ થઈ રહી છે. તો ફ્યુચરમાં બીજા સમય કન્વર્ટિંગ ઇન ટુ ફળ, બીજા સમય કેની અંદર કન્વર્ટ થાય છે છોકરા, ફળની અંદર. અને જે અંડક છે જે તમારું બીજાંડ છે જે તમારું મહાબીજવાનું ધાની છે એ કેની અંદર કન્વર્ટ થાય છે, અંડક કન્વર્ટેડ ઇન ટુ અંડકમાં કહેવાય જશે બીજમાં. સો તમને કદાચ કોઈ એમસીક્યુ પૂછવાય જાય કે પશ્વફલન એટલે કઈ વસ્તુ બનશે, તો પશ્વફલનની અંદર ફળ અને બીજનું નિર્માણ થવાની પ્રક્રિયા બંને પ્રક્રિયા સાથે થાય. યુ શુડ કીપ ઇન માઇન્ડ કે એવું નહીં થાય કે ફળ બનતું હોય પહેલાં પહેલાં બીજ બની જાય અને પછી અંદર જે માવાદાર ભાગ છે ફળ એ બનશે, એક્ઝેક્ટલી નોટ. બીકોઝ ઓફ ધેટ બીજ બનવું અને ફળ બનવું એ બંને પ્રક્રિયા કેવી છે, સાથે થાય છે. જ્યારે અંદર બીજ પ્રોપરલી ડેવલપ થઈ જશે ત્યાં સુધીમાં ફળનું પણ શું થઈ ગયું હશે, નિર્માણ થઈ ગયું હશે. સો આઈ હોપ સો કે તમને આ બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ. જે મેઇન મેઇન વર્ડ છે એને પિકઅપ કરી અને છતે સેન્ટેન્સ બનાવવાનો પ્રયત્ન કરવો, ઓકે. એટલે તમારું બે ક્લિયર થશે, એક તો એમસીક્યુ ક્લિયર થઈ જશે અને બીજી વસ્તુ શું ક્લિયર થશે, જે થિયોરીમાં પણ તમને કોઈ પ્રકારનો પ્રોબ્લેમ થશે નહીં. ક્લિયર? સો આજનો પશ્વફલનની ઘટના તરફ આપણે આગળ વધી રહ્યા છીએ, એની અંદર પણ આપણે ક્યાં આગળ વધી રહ્યા છીએ, ભ્રૂણકોષનું નિર્માણ. હવે તમને ખબર તો પડશે ને ભ્રૂણકોષ કેમાંથી બને છે, પીઈએનમાંથી, અથવા કહી શકો પીઈસીમાંથી, બરાબર. પણ જે આ પીઈસી અને પીઈએન છે એમાંથી બન્યું હતું, જ્યારે એક નરજન્યુ હતો દ્વિતીય કોષ કેન્દ્ર, દ્વિતીય કોષ જે ધ્રુવીય કોષ કેન્દ્ર હતું એની સાથે જોડાયેલું બન્યું હતું, જે ફ્યુચરમાં શું બનાવે છે છોકરાઓ, ભ્રૂણકોષ. સો આજનો જે આપણો સેશન છે કયો છે, ભ્રૂણકોષનું નિર્માણ. આ બધું ક્લિયર? પશુપાલનની ઘટના તમારા માટે નવું છે, જો ફર્સ્ટ નંબરના ચેપ્ટરમાં આવી ગયું છે, ઇલેવન્થમાં પણ આવી ગયું છે, પણ તેમ છતાં પણ, ઓકે. સારું, ચાલો તો પૂછ, ભ્રૂણકોષ કઈ રીતના બને છે એ તરફ આપણે આગળ વધીએ. Okay.
જો જેથી કરીને ગુરુનું નિર્માણ થાય એની પહેલા જ કોનું નિર્માણ થઈ જશે ગુરુ કોષનું. કેમ? કેમ કે મેં ઉપરનો સેન્ટેન્સ જ લખ્યું છે જે ગુરુને પોષણ પૂરું પાડે તે ગુરુ કોષ, રાઈટ? બટ ગુરુ કોષ છે એ પહેલા બનવું જોઈએ કોના કરતા, ગુરુ કરતા. કેમ કે એનું કારણ તમને કોઈ પૂછાઈ શકે અથવા કોઈ એવું એમસીક્યુ પૂછાઈ શકે, કારણ કે તે વિકાસ પામતા ગુરુને શું પૂરું પાડે છે, જે પોષણ. હવે તમારે પોષણ જેમાંથી પૂરું પાડવાનું છે અથવા મળવાનું છે, જેનો સોર્સ એ શું, એ તો પહેલા જ બનવું છે. એટલા માટે ગુરુ પોષણ નિર્માણ સૌથી પહેલા થાય છે, બરાબર? તો આગળ વધીએ. સૌ પ્રથમ સ્વામી જાય છે રસ્તાનીઓ,
અને બધાને ખબર છે ખાલી ભાગ હશે બરાબર છે કોસ ને રસ કરવાનો કે ક્યુસ વિશે તમને ખબર છે મને સે ચર્ચા લઈ કરીએ તો હવે પહેલો સ્ટેપ પીઈએન શું કહ્યું વિભાજન જેટલા કોષ કેન્દ્ર એને બનાવી બાકી તમને ક્યાં મળ્યા ક્યાં ફરી વિસ્તાર તમે લોકો વિઝ્યુલાઇઝ કરતા જાજો કે બધા જ કોષ કેન્દ્ર હવે ક્યાં છે ફરી વિસ્તાર રસ્તાની બધી ક્યાં છે વચ્ચે વચ્ચે ક્લિયર આમ પણ તમે જ્યારે વનસ્પતિની વાત કરતો ને રસ્તાની લોકોની ભૂખમારી ની કે વનસ્પતિ કોષના 90% ભાગ કોણે રોકીને રાખ્યો હોય રસ્તાની આ વસ્તુ પણ પૂછાઈ શકે તમને વનસ્પતિ કોષનો 90% ભાગ કોણે રોકીને રાખ્યો હોય છોકરા રસ્તાની એટલે એને તમારે ભૂલવાનું નથી પછી આપણે આગળ વધીએ તો ભૂગોળ શું કહે છે આ દરમિયાન કોષ રસ વિભાજન પામેલ હોતું નથી એનો મતલબ કે સ્થિતિ કેવી છે બહુકોષ કેન્દ્રીય એક જ કોષની અંદર મલ્ટીપલ ન્યુક્લિયસ બરાબર એટલે કારણ શું આવ્યું કેમ કે હજી સેનું વિભાજન નથી થયું કોષરસનું વિભાજન થયું નથી ક્લિયર એવરીવન ચલો આ સ્થિતિને શું કહેવામાં આવે છે મુક્ત કોષ કેન્દ્ર કેમકે બધા જ કોષ કેન્દ્ર ફરી વિસ્તારમાં કેવા છે મુક્ત રીતે રહેલા છે આ સ્થિતિને આપણે શું કીધું મુક્ત કોષ કેન્દ્ર કહે છે બાદમાં શું થાય છે કોષરસનું વિભાજન થાય બાદમાં કોષરસનું શું થાય છે વિભાજન થાય છે એટલે હવે તમને ખબર પડશે કે જ્યારે કોષરસનું વિભાજન થાય ત્યારે ઘણા બધા શું બનશે કોષ બનશે અત્યાર સુધી શું બન્યા હતા ઘણા બધા ન્યુક્લિયસ બન્યા હતા દેન આફ્ટર જ્યારે સેલ એનું શું કીધું કોષરસનું વિભાજન થયું તો હવે ઘણા બધા સેલ બનશે કોષરસનું વિભાજન થાય છે આ વિભાજન છે પરિકૃતિ કેન્દ્ર તરફ આગળ વધે બરાબર આવું નાની નાની વસ્તુ છે તમારે યાદ રાખવી પડશે પરિકૃતિ મધ્યભાગ તરફ એટલે પરિકૃતિ કેન્દ્ર તરફ શું થાય છે આગળ વધે છે ડન હવે જ્યારે પેલા કોષ કેન્દ્ર બન્યા મલ્ટીપલ ન્યુક્લિયસ બન્યા બધા ક્યાં ગોઠવાઈ ગયા પરિ વિસ્તાર મધ્યમાં કોણ આવી ગયું રસ્તા આ દરમિયાન શું નથી થતું કોષરસનું વિભાજન નથી થતું એટલે જેટલા કોષ કેન્દ્ર બન્યા હતા એ બધા કેવા છે મુક્ત સ્થિતિમાં પણ જેવા મુક્ત સ્થિતિ પૂરી થઈ ગઈ બહુ કોષ કેન્દ્ર પૂરી સ્થિતિ પૂરી થઈ ગઈ હવે કોનું વિભાજન થાય છે કોષરસનું વિભાજન થાય છે કોષરસનું વિભાજન ક્યાં તરફથી ક્યાં તરફ થશે પરિધિ કેન્દ્ર વાય પરિધિ કેન્દ્ર બીકોઝ ઓફ ધેટ તમારા જે બધા જ કોષ કેન્દ્ર છે એ કઈ બાજુ આવેલા છે કે સોરી પરિ તરફ તો હંમેશા વિભાજન ક્યાંથી ચાલુ થશે પરિધિ કેન્દ્ર તરફ આવશે અને મોટી સંખ્યામાં કોષો બને છે જેથી ઋણકોષનું નિર્માણ થાય છે અથવા તમે એને કહી શકો છે ઋણકોષ પેશી બનાવે છે કે ઋણકોષ બને છે આવા કોષો પાસે વિપુલ પ્રમાણમાં શું હોય પોષક પદાર્થો હોય છે કોષરસનું વિભાજન થાય ફરીથી કેન્દ્ર તરફ મોટી સંખ્યામાં કોષો બને
કરવામાં આવે જેથી કરીને યુગમન જ કન્વર્ટેડ ઇન્ટુ બ્લૂમ. ક્લિયર એવરીવન? થોડું કોન્સેશન છે આપણે આ ટોપિક ની અંદર બાકી છે, એની તરફ આપણે આગળ વધીએ. ચલો બનતું જાય
સુધીમાં એનર્જી પૂરી થઈ જવાની છે. બરાબર, સેમ કે ગ્લુકોઝ છે એ કમ્પ્લીટલી કોના નિર્માણમાં વપરાય જાય, ઋણના નિર્માણમાં. પણ ઘણી વખત એવું થાય કે ઋણ સંપૂર્ણપણે બની જાય અને તેમ છતાં પણ ગ્લુકોઝ છે એનો થોડોક જથ્થો હું થયો બાકી રહ્યો. ચીર લગ્ન વડ મૂક્યો છે, ટેક્સ્ટબુકમાં મૂક્યો છે અને મેં અહીંયા મૂક્યો. ચીર લગ્નનો મતલબ એવો થાય કે વપરાયા વગરનું બચેલું. ઘણી વખત આપણે ટુ સેપરેટ કેમ હોય કે ખાવાનું આપણે બપોર થોડું વધારે ખાધું હોય, સાંજે ન ખાઈએ તોય ચાલે. બરાબર, તો આ એના જેવી એના એક્ઝામ્પલ સાથે રિલેટ ન કરતા પણ શું કહે છે કે ગ્લુકોઝ છે ઋણ બની ગયા પછી પણ થોડું ઘણું વધ્યું હોય, બચ્યું હોય, વપરાયા વગરનું રહ્યું હોય. તો એવું કેમાં થાય છે કે જેમાં ઋણય છે અને ઋણ પોષય છે, સમજવાનું. તો મોટા ભાગની એક ગણી વનસ્પતિ હશે, તમે લોકો બીજની મકાઈની ફિગર 11 સાઇઝમાં ડ્રો કરી હશે, એમાં તમે લખ્યું હશે બીજપત્ર વરુથી ખાલી બધું ભણ્યા છો. એક ભાગ દર્શાવ્યો છે કયો, ભ્રૂણ કોષ, અને એના એક છેડે શું હશે, ભ્રૂણ. એક છેડે ભ્રૂણ કોષ અને એક છેડે શું હશે, બીજનો જે પહોળો ભાગ હશે ને ત્યાં ભ્રૂણ કોષ હશે. અને જે સાંકડો ભાગ છે, મકાઈની વાત કરું છું, આખો એક બીજનો દાણો યાદ કરો, ઉપરનો પહોળો ભાગ હશે ને શું હશે, ભ્રૂણ કોષ, અને નીચે શું હશે, ભ્રૂણ. તો એની અંદર ભ્રૂણય છે અને ભ્રૂણ કોષય છે મોટા ભાગની એક દળી. મને તમે લોકો ભૂગકમાં મૂકજો કે કઈ એવી એક દળી બીજ છે કે જે શું એક દળી હોવા છતાં પણ ભ્રૂણ કોષ ધરાવતી નથી. ઓકે, અને સેમ એક્ઝામ્પલ આવો મને દિલ દળીનું પણ આપજો કે મોટા ભાગની બી દળીની અંદર ભ્રૂણ કોષ ભ્રૂણના નિર્માણમાં શું થાય, વપરાય છે. બરાબર, પણ એવો એક અપવાદ છે કે જેની અંદર દ્વિદળી હોવા છતાં પણ ઋણકોષ છે એ શું થાય છે, વપરાતું નથી. બરાબર, સો આ એના એક્ઝામ્પલ છે. પ્રશ્ન એ થાય કે માનો કે મેડમ ઋણકોષ વૈચું, ઋણકોષ કેની અંદર વૈચું, આની અંદર મકાઈ દીધેલા નાળીએ, તો એનો ઉપયોગ ક્યાં થશે, રાઈટ? તો અહીંયા જ લખી દઉં, બીજમાં અંકુરણમાં ઓક્સિજન મળે છે, જેના ન્યુટ્રિયન ખનિજ દ્રવ્યો છે એના જમીન માંથી મળશે. ઘણા લોકો એવું કે મેડમ પ્રકાશ ની પણ જરૂર પડે, બિલકુલ નહીં, બીજ કોઈ દિવસ પ્રકાશ સંશ્લેષણ કરતું જ નથી. તો બીજ છે એનું બીજાંકુરણ થાય એની ઉપર શું કહેવાય, આપણે તમે ગુજરાતી ભાષામાં ફળવો ફૂટવો આપણે કહીએ તો. બરાબર, તો બીજનું જ્યારે જર્મિનેશન થાય છે, સીડ જર્મિનેશન થાય છે, બે પાંદડા પણ જે લીવ્સ આવશે ને પછી પ્રકાશ સંશ્લેષણ થાય. તો એની પહેલાંની પ્રોસેસ શું શું, બીજ છે એ પાણીની અંદર એક અંતઃચૂસણની પ્રક્રિયા કરે, બીજ કે પ્રક્રિયા કરે, અંતઃચૂસણની પ્રક્રિયા કરે, પાણીને અંદર લે, ભ્રૂણમાંથી બે ભાગ હોય. બરાબર, ભ્રૂણકોષ, ભ્રૂણકોષ તો વપરાય, ભ્રૂણ હોય, ભ્રૂણધરી હોય, ભ્રૂણાગ્રહ હોય, ભ્રૂણ મૂળ હોય, મૂળ બને, પ્રકાંડ બને, ત્યાં સુધી ક્યાંથી એનર્જી લાવે, ફોટોસિન્થેસિસ તો કરતું નથી. સો એની પાસે બે ઓપ્શન છે, એની પાસે બે ઓપ્શન છે. એક તો છે એના બીજપત્ર, એક તો એની પાસે કોણ છે, બીજપત્ર, અને બીજું શું હશે છોકરાઓ, ભ્રૂણકોષ. બીજું શું હશે, ભ્રૂણકોષ. ક્લિયર? ઓકે, ધેટ હોલ ભ્રૂણકોષ, આ શું થઈ ગયું તમારું, ભ્રૂણકોષ. પ્લીઝ મહેરબાની કરીને થોડુંક સમજજો, ઇટ્સ વેરી ઇઝી પ્રોસેસ, આમાં કંઈ છે નહીં, બટ થોડુંક તમારે આ એક્ઝામ્પલ્સના પર્પઝ ઉપરથી યાદ રાખવાનું છે. ડન, ચલો આગળ વધીએ. બિલોંગ કરતું હોય અને મહાબીજાનું પર્ણ અને
મંડપની અંદર અંડકોષ એટલે સિક્વન્સમાં બિલોંગ કરવાનો. પણ જ્યારે તમને કોઈ એવો એમસીક્યુ પૂછાય કે આ ન હોય અને આ હોય મહાબીજાનું કોણ રિલેટેડ કરતું હોય ત્યારે તમારે હંમેશા શ્રીકેસર ચક્રને ચૂઝ કરવું. પણ જ્યારે બંને ઓપ્શન હોય બરાબર ત્યારે હંમેશા કોણ આવે શ્રીકેસર. તો તમે જે નોટ બનાવી દીધી ને એની અંદર પણ મેં તમને નોટ એટલે મેં તમને નોંધ કરીને લખવાનું કીધું રાઈટ, એની અંદર પણ જો તમારે ચેન્જ કરવું હોય તો કરી નાખજો. કાઉન્સમાં લખી નાખજો, ફેરફાર નથી કરવાના, સાચા જ છો તમે બરાબર. પણ કાઉન્સની અંદર લખી નાખજો શ્રીકેસર, કેમ કે સિક્વન્સ તમારે મેન્ટેન કરવાની છે બરાબર છે. સો આ વસ્તુ એક ધ્યાન રાખજો, કન્ફ્યુઝ કર કોઈ વસ્તુનું ન રહેવું જોઈએ આપણે ભણતા હોય ત્યારે. ચલો હવે જે ટોપિક છે ઋણ બની ગયું બરાબર, અને હવે કોણ આવે છે ઋણ સોરી ઋણ કોષ બની ગયું અને ઋણ કોષ છે એ કોને પોષણ પૂરું પાડે છે ઋણને. તો જે આપણે નેક્સ્ટ ટોપિક કયો છે ઋણનું નિર્માણ બરાબર, કે કઈ રીતે ઓલું હતું એન્ડોસ્પર્મ આ શું છે એમ્બ્રિયો કે એમ્બ્રિયો ફોર્મેશન કેવી રીતના થાય છે. યાદ રાખજો ગુજરાત બોર્ડની અંદર પ્રીવિયસ એના પ્રીવિયસ કરતાં પણ પ્રીવિયસ ઇયરની અંદર બોર્ડની અંદર પૂછાયેલો પ્રશ્ન છે આકૃતિ સાથે ચાર માર્કમાં. એકચ્યુઅલી જ્યારે બ્લુ પ્રિન્ટ હોય ને એની અંદર કેવું હતું કે આની અંદર ચાર માર્કનો પ્રશ્ન આ ચેપ્ટરમાં નહોતો, પણ એ લોકોએ બ્લુ પ્રિન્ટમાં ચેન્જીસ કરીને શું કર્યું છે આમાંથી આ પ્રશ્ન પૂછી રાખ્યો આ ચેપ્ટરમાંથી કે હૃદયાકાર ભ્રૂણની ફિગર ડ્રો કરી ભ્રૂણ છે એનો વિકાસ સમજાવો અથવા પુખ્ત ભ્રૂણ કઈ રીતના બને છે તે સમજાવો. બધી ફિગર પણ આપણે ડ્રો કરશું, હૃદયાકાર ડ્રો કરશું, ગોળાકાર કરશું, ભ્રૂણ પૂર્વ ભ્રૂણ કરશું અને પુખ્ત ભ્રૂણ પણ કરશું, જેથી કરીને બધી ફિગર સાથે તમારો ટોપિક શું થઈ જાય ક્લિયર થઈ જાય. બટ નોટ ઇન ધીસ સેશન, આજના દિવસ માટે આપણે આ કરવાના નથી. આપણે ખાલી શું જોવાનું છે કે ભ્રૂણ શું છે બસ એટલું જ બરાબર કે. અને હા બીજી વસ્તુ બે વસ્તુ કરાવીશ, નીટ માટે પણ કરાવીશ આ ટોપિક અને ઓલા માટે પણ કરાવીશ, જેથી કરીને તમને ખ્યાલ આવી જશે શું છે કે જો એક તો તમને ખબર હોવી જોઈએ કે ભ્રૂણનું નિર્માણ શેમાંથી થાય છે તો યુગમન જ, જેને તમે શું કીધું ફલિતાન, જેને તમે શું કીધું તું યુગમન જ ફલિતાન અને ઝાયગોટ એ કેવું છે રાઈટ નાઉ ટુ એન પ્રકાર અને એ છે કેની અંદર કન્વર્ટ થશે ભ્રૂણની અંદર. પણ ડાયરેક્ટ નહીં, યુગમન જ પહેલા શું થાય છોકરાઓ વિભાજન, શું થશે વિભાજન. અને તમારી પાસે તો બે પ્રકારનો બીજ છે, એક દળી બીજ પણ છે અને દ્વિદળી બીજ પણ છે. શું શું બંનેની અંદર ભ્રૂણનો વિકાસ સરખો હોય, બધા રચનાઓ સરખી છે તો બિલકુલ નથી, પણ શરૂઆતનો જે વિકાસ છે એ સરખો છે. સમજાય છે મારી વાત, શરૂઆતનો વિકાસ કેવો છે સરખો. કેવી રીતના તો કે પહેલા શું બનતું હોય પૂર્વ ભ્રૂણ, પહેલા શું બનતું હોય પૂર્વ ભ્રૂણ, પૂર્વ ભ્રૂણમાંથી શું બનશે ગોળાકાર ભ્રૂણ, ગોળાકાર ભ્રૂણમાંથી શું બનશે હૃદયાકાર ભ્રૂણ, શું બનશે હૃદયાકાર ભ્રૂણ. અને હૃદયાકાર ભ્રૂણ કન્વર્ટેડ ઇન્ટુ મેચ્યોર ભ્રૂણ એટલે કે નેક્સ્ટ ટોપિક બ્રુ. ઓકે ચલો.